नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું જાગૃતિ। ગિરિમાળાઓની શૃંખલા ધરાવે છે આ જિલ્લો કે જ્યાં હું આવી પહોંચી છું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવા માટે। તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2013 ના દિવસે સાબરકાંઠાથી અલગ કરીને આ જિલ્લાની રચના કરી હતી અને આ જિલ્લો એટલે અરવલ્લી। અહીં છેલ્લા ઘણા વખતથી ભાજપનું એક હતું શાસન, નગરપાલિકામાં પણ ભાજપ એક હતું શાસન કરે છે, પરંતુ ગત ટર્મની વાત કરીએ તો અહીં ત્રિપાંખીયો જંગ રચાયો હતો, એટલે કે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ અહીં ઊભું હતું અને અહીં મેદાનમાં ઉતરીને તેઓએ ચૂંટણીનો જંગ ખેલ્યો હતો। હવે મોડાસાના મતદારોનો મિજાજ કેવા પ્રકારનો છે? ગયા વખતે શાસન કરનાર શાસક પક્ષના કાર્યોથી અહીંની જનતા શું ખુશ છે? અહીંની જનતા હવે કેવા પ્રકારનો વિકાસ ઈચ્છી રહી છે અને જે પ્રકારે વિકાસના કાર્યો અહીં કરવામાં આવ્યા છે, શું તેમાં અહીંનો શાસક પક્ષ ખરો ઉતર્યો છે ખરા? કારણ કે અપક્ષ કેટલાક અપક્ષ છે, 6 જેટલા અપક્ષ ઉમેદવાર હતા તે ભાજપમાં ભળી ગયા, ત્યારબાદ નગરપાલિકામાં ભાજપની સત્તા ફરી એક વખત આવી હતી, ત્યારે આ સમગ્ર 5 વર્ષના લેખા જોખા મેળવીશું અને જોઈશું પાલિકાનું પાણીપત મોડાસા શહેરથી। મોડાસા નગરપાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ રચાયો હતો અને કેટલાક સમીકરણ અહીં બદલાતા પણ જોવા મળ્યા હતા, પરંતુ આપણે વાત કરવાના છે પ્રજાની સમસ્યા વિશે। કારણ કે પ્રજાને શું જોઈતું હોય છે? નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને સ્થાનિકોની સુખાકારીનો અહીં વિચાર કરવામાં આવતો હોય છે। રોડ રસ્તા હોય, ગટર હોય, ગંદકી હોય, સ્વચ્છ પીવાનું પાણી હોય, આ તમામ પ્રકારની સુવિધાઓ અહીંની પ્રજાને મળે છે કે નહીં, તેની માટે આ ચર્ચામાં ઉપસ્થિત છે ભાજપના આગેવાન, કોંગ્રેસના આગેવાન, સીપીએમ પાર્ટીના આગેવાન છે અને કેટલાક યુવા વર્ગ, વિદ્યાર્થી વર્ગ અહીં પણ ઉપસ્થિત છે। ત્યારે સૌપ્રથમ આપણે કોંગ્રેસના આગેવાનને પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે સમીકરણ રચાયા હતા લાસ્ટ ટર્મમાં અને ખાસ કરીને અપક્ષનો ટેકો આપને પણ મળ્યો અને ભાજપને મળ્યો અને ભાજપની સત્તા નગરપાલિકામાં શાસન કરી રહી છે અને છેલ્લા ઘણા વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે। 5 વર્ષના લેખા જોખાની જો વાત કરવામાં આવે તો એ લોકોએ જે પ્રકારના વચન વાયદા કર્યા હતા, શું તેમાં શાસક પક્ષ ઊણો ઉતર્યો છે ખરા? ભારતીય જનતા પાર્ટીનું લગભગ છેલ્લા 25 થી વધુ વર્ષથી નગરપાલિકાની અંદર શાસન ચાલે છે, એની અંદર ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કોઈ જ વસ્તુ નથી। રોડ બનાવ્યો, આનંદની વાત છે, પબ્લિકની જરૂરિયાત છે, પણ પાછળનો પ્રશ્ન એ આવે છે કે 6 મહિનાની અંદર એ બનાવેલો રોડ કેમ તૂટી જાય છે? તો મોટો પ્રશ્ન તો આ છે, રોડ બનાવ્યો છે ના નથી, પણ રોડ બન્યા પછી પાછો 6 મહિના પછી કેમ તૂટ્યો? ગટર લાઈન બની તો ગટર લાઈન બન્યા પછી પાછી 6 મહિના પછી બીજી ગટર લાઈન આવે, ભૂગર્ભ યોજના, ખાલી જગ્યા ખાલી જગ્યા આવાસ યોજનાને જેમ કોઈ નામથી આવી જાય, તો પછી 6 મહિના પહેલા તમે જે ગટર યોજના બનાવી છે એનું કોઈ શું ગ્રાઉન્ડ લેશન કર્યું છે તમે? કે પછી બનાવી પડે એટલે બનાવી દીધી છે, કે પછી કોઈક અન્ય કારણોસર બનાવી છે, બરાબર? એવી ઘણી જગ્યાઓ છે ગટર લાઈનની જરૂર નથી, ત્યાં ગટર લાઈન ઉપલબ્ધ છે। આજે પણ તમને હમણાં આજુબાજુની જ વાત કરું કે ભાઈ ગટર યોજના એક એવી ગટર યોજના છે કે તાત્કાલિક ધોરણે પાસ કરવામાં આવી અને બની અને પછી એ બની પછી એની પર માટી બાટી નખાઈ ગઈ છે, આજે ગટર યોજના એમને એમ છે, કઈ કયું પાણી વરસાદી પાણીના નિકાલ માટેની હતી કે પછી ભાઈ સોસાયટીના ગટર જે ગંદુ પાણી નીકળે છે એના સંલગ્ન ગટર લાઈન તમે બનાવેલી છે, કોઈ જ પ્રકારનું પ્લાનિંગ નહીં। અત્યારે પાછો એક બીજી એક સમાચાર એવા છે કે હમણાં લગભગ ગટર લાઈન બની ગઈ છે, સેન્ટ્રલાઇઝેશન, પાછી નવી ગટર લાઈન સેન્ટ્રલાઇઝેશન કંઈક 200 કરોડ સાથે છે, ચૂંટણી લડી રહી છે, તો ભાઈ લગભગ 5 વર્ષના શાસનની અંદર તમે 3 ગટર લાઈન મોડાસાની અંદર બનાવેલી છે, તો પછી સેન્ટ્રલાઇઝેશન ગટર લાઈન બનાવવાનો મતલબ શું છે? એટલે એકની ઉપર એક ગટર લાઈન આવતી જ જાય છે, રોડ બન્યા છે અને આ રોડ એવા તો કેવા બનાવવામાં આવી રહ્યા છે કે જેમાં 6 મહિના પછી ફરી પાછો એ જ રોડ ફરીથી બનાવવામાં આવી રહ્યો છે। શરૂઆતથી જ હવે કોંગ્રેસ પક્ષ છે એ આક્રમક મૂળમાં આવી ગયા છે અને શરૂઆત જ આક્ષેપથી કરવામાં આવી રહ્યો છે કે ભાજપનું શાસન નગરપાલિકામાં ફંડ રસ્તા બનાવવામાં આવે છે, સારી સુવિધા છે, પરંતુ આ સુવિધા 6 મહિના પછી ખાડામાં ફેરવાઈ જતી હોય છે અને ગટરના નામે પણ અલગ અલગ યોજનાઓ। પહેલી તો સૌથી પહેલા તો આપનો મંતવ્ય ચેનલનો હું અભિનંદન પાઠવીશ કે આ એક કાર્યક્રમ આપે મોડાસામાં સરસ લીધો છે। મહત્વની વાત એ છે કે મોડાસા નગરપાલિકા ટોટલ 36 કોર્પોરેટરોની છે, 18 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે, 11 કોર્પોરેટર કોંગ્રેસના છે અને 7 અપક્ષો છે। આવી પરિસ્થિતિમાં 5 વર્ષની અંદર ક્યારેય એક પણ કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ હિસાબો નામંજૂર કરવા કે વિરોધ ક્યારેય નોંધાવામાં નથી આવ્યો,
એટલે મને તો આશ્ચર્ય એ લાગે છે કે અમારા જે મિત્ર કોંગ્રેસના આટલી મોટી રજૂઆત કરે છે એમના 11 કોર્પોરેટરોને આમાંની ક્યારે ખબર જ નથી પડી કે આવો ભ્રષ્ટાચાર ચાલે છે ક્યારે આજ સુધી પાંચ વર્ષમાં ક્યારેય નગરપાલિકાની મિટિંગમાં કોંગ્રેસના કોઈ સભ્યોએ આ બાબતમાં વિરોધ નોંધાવ્યો નથી. સર્વાનુમતે જ આજ સુધી હિસાબો પાસ થયા છે. રહી વાત ગટર યોજનાની, તો ગટર યોજનાઓ અલગ અલગ પ્રકારની હોય છે બેન. વરસાદી પાણીનો જે નિકાલ થતો તે સ્ટ્રોમ વોટરની ગટર યોજના હતી, અને અત્યારે જે ગટર યોજના આવી રહી છે એ 138 કરોડના ખર્ચે ગુજરાત સરકારની GDCU-માંથી આવે છે. કે જે ભૂગર્ભ ગટર યોજના તમામ પાણીનું, એટલે કે હવે તમારે ડટણ નહીં બનાવવા પડે, એના કનેક્શનો એમાં જ હશે, અને એ બધું પાણી ત્યાં લઈ ગયા પછી એને ફિલ્ટરાઇઝેશન કરી એ પાણીને શુદ્ધ કરી અને નદીની અંદર અહીંયા વોટર રિસાયકલિંગ કરી અને એ નદીમાં નાખવામાં આવશે. કારણ કે મોડાસામાં એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી, નહીતર તો એ પાણી જનરલી બીજા બધા ગામોની અંદર તો ઇન્ડસ્ટ્રીઝોને પૂરું પાડવામાં આવશે જે લોકોને વધુ પાણી જોઈતું હોય. એટલે જે પણ આક્ષેપ કરી રહ્યા છે આક્ષેપ તદ્દન પાયાવિહોણા. બિલકુલ પાયાવિહોણા છે બેન. આક્ષેપ કરવા સિવાય કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા જ નથી. એટલે આક્ષેપ કર્યા સિવાય કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા જ નથી, અને આ તમામ પ્રકારના મુદ્દા છે, ગટરની યોજના છે, અને એ ગટરની યોજના સુખાકારી માટે હોય છે. એટલે 5 વર્ષે જ્યારે અહીં બોર્ડની અંદર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કેમ કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારનો મુદ્દો ઉઠાવવામાં નતો આવ્યો? પહેલી વાત એ કહી દઉં કે માનીય શ્રી મિત્ર, એમણે મિત્ર કર્યું, એ સંબંધ થોડોક વધારે ગાઢ બનાવું, મારા મોટા ભાઈ જેવા છે, પણ એમને એક પ્રશ્ન કે નગરપાલિકાની અંદર કોઈ બિલ રોકાયેલું છે કે નથી રોકાયેલું, જેની પુષ્ટિ કરી લેવી જરૂરી છે. બરાબર, નામ સાથે જાહેરની અંદર ના કહેવાય, કોઈના પર જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી હું આક્ષેપ નથી કરી શકતો, એ પણ હકીકત છે, અને કાયદાકીય પણ ના જ કરી શકાય. પણ એમને એમને પૂછી લેજો કે 44 લાખ રૂપિયાનું કંઈ બિલ છે, એ બિલ કેમ રોકાયેલું છે? 44 લાખ રૂપિયાનું બિલ છે, કઈ યોજનાનું બિલ છે? એ એમને એમની પાર્ટીનું સરકાર છે, એમની પાર્ટી ભાજપ પાસેથી જવાબ મેળવીએ કે આ 44 લાખનું બિલ છે એ કઈ યોજનાનું અને કેમ અટવાયું? સતત વિકાસશીલ સરકાર છે, સતત કાર્યો અવિરત આ શહેરની અંદર થઈ રહ્યા છે. 35 વર્ષથી આ એક ધારો આ પ્લાન છે એ ચાલે છે. કોઈ પણ કામ ખાડા પડ્યા કે નવો રોડ ન બન્યો, અરે નવી નવી એજન્સી અને દરેકની જવાબદારી અલગ અલગ હોય છે, એક કાર્ય પૂર્ણ કરે, ગતિશીલ સરકારમાં એક નવી યોજના આવે. કેમ કે આ બધી બાબતોમાં સતત શહેરોને સમૃદ્ધ બનાવીને એને સરસ રસ્તા, એને પાણીની સુવિધા, એની ગટર લાઇનની વ્યવસ્થા, આ અનેકવિધ કાર્યો નગરપાલિકા પાસે હોય છે. સરકારશ્રી તરફથી અસંખ્ય આ પ્રમાણેની લોન જુદી જુદી એજન્સીઓ માટે તરફથી ફાળવવામાં આવે છે. સરકાર તરફથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટનો સરસ અને સુચારુ રૂપ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક યુવા સંગઠન આપણી સાથે જોડાયા છે, વિદ્યાર્થી સંગઠન છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે મોડાસામાં જે પ્રકારના સમીકરણ રચાઈ રહ્યા છે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, પરંતુ એક વિદ્યાર્થી આગેવાન તરીકે, અહીંની એક સામાન્ય જનતા તરીકે આપ શું વિકાસ જોઈ રહ્યા છો, અને જો વિકાસ નથી જોતા તો કેવા પ્રકારના વિકાસની હજુ આપની અપેક્ષા? પહેલા તો જેટલા બિરાદરો અહીંયા અમારી સમક્ષ હાજર છે બધાને ક્રાંતિકારી સલામ. જો વિકાસ થઈ જ રહ્યો હોત તો અમારે યુવા સંગઠનને મેદાન પર આવું જ ના પડતું, પહેલો તો એ જ પ્રશ્ન બને છે. જો અમે જે કોઈ પણ પાર્ટી હોય જો એ વિકાસ કર્યો હોત તો અમારે મેદાને ઉતરવું જ ના પડતું. અત્યારે તો અમારે સ્ટડીનો ટાઈમ છે, તેમ છતાં સ્ટડીના સાથે સંઘર્ષ પણ કરવો પડે છે. તમારી શું માંગો છે? જો જોવા જઈએ તો જે નગરપાલિકા સરોદય નગર વિસ્તાર છે ત્યાં ચોમાસામાં એટલી વિપરીત પરિસ્થિતિ આવે છે કે ત્યાંથી સ્ટુડન્ટ 1 થી 5 ધોરણના સ્ટુડન્ટ કે અમારા જેવા સ્ટુડન્ટ પણ નીકળી નથી શકતા, તો શું આ નગરપાલિકા જોઈ નથી શકતી? અમે વારંવાર તેમને આક્ષેપ લગાવીએ છીએ કે આ બાબતે તમે સોલ્યુશન લાવો, આ બાબતે ગટર વ્યવસ્થાની લાઈન કરો, તો અમારા હર તરફ અમારો અવાજ દબાવી દેવામાં આવે છે. એટલે આ એક ચોમાસા દરમિયાન થતી સમસ્યા છે, એના સિવાયની સમસ્યામાં એના સિવાયની પણ જો ત્યાંથી સ્ટુડન્ટો ચાલતા કોલેજ આવતા હોય તો નગરપાલિકાની એ પણ ફરજ બને છે આટલા વર્ષોથી તેમનું શાસન ચાલી રહ્યું છે કે થોડી સિટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવે, તો એ કેમ નથી કરી શકતી? જે સિટી બસની વ્યવસ્થા નથી, અને બીજી બાજુ કે એ જે વિસ્તારની વાત કરી રહ્યા છે એ વિસ્તારમાં પણ ચોમાસા દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય, અને એ ગંદકીના સામ્રાજ્ય માટે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત અને એ લોકોનો અવાજ દબાવવાનો કોશિશ. બિલકુલ તદ્દન ખોટી પાયાવિહોણી વાત છે એમની. મોડાસા નગરપાલિકામાં સિટી બસની વ્યવસ્થા એ છે, જે ગંદકીની વાત કરે છે તો એ ગંદકી તો થતી જ નથી, તદ્દન પાયાવિહોણી વાત છે. અને બીજી વાત, SFI-ના મિત્રોને હું કહેવા માંગુ છું, આ દેશમાં મોડાસામાં અરવલ્લીમાં તમારે દેશ
विरोधी काम करू छे के देश हित मां काम करू छे ए मने जणावे, तमारो एजेंडा शुं छे, तमारी विचारधारा शुं छे। जो देश विरोधी तत्वो थी तमारे काम करवो तो अहीं नहीं चाले, राष्ट्रवादनी विचारधारा थी अहीं काम करशो तो तमने देश विरोधी कृत्य अहीं नहीं चाले, आवो भाजपनो आक्षेप छे। अने अहीं ज्यारे युवा संगठन पण कही रह्या छे के अमुक जग्याए विकास नथी थयो अने तेओनी साथे अन्याय कृत्य कृत्य थई गयुं। જ્યારે જ્યારે કોઈ ગરીબોની વાત કરે, જ્યારે જ્યારે કોઈ બીજેપીના વિરોધની વાત કરે, ત્યારે ત્યારે એમની આ જ હાલત હોય છે, હલ્લો મચાવો અને ગરીબોની વાત, જે સાચા બોલાની વાત છે તે દબાઈ નાખો। આ તમે જે જોઈ રહ્યા છો એ એનું જ છે કે ભાઈ કોઈને બોલવા ન દેવા, આ નીતિ એક બીજેપીની છે। રહી વાત મોડાસા નગરપાલિકાની, હમણાં 15 દિવસ પહેલા માલપુર રોડ ઉપર એક ભાઈ રાત્રે નીકળ્યા, એક જાનવર વચ્ચે આવી ગયું, તેમનું માથું પટી ગયું। રહી વાત ગંદકીની, તો જો મોડાસામાં ગંદકી જ નથી તો બધાને જ ખબર છે કે મોડાસામાં ઢોર રસ્તામાં શું કરે છે, જો ગંદકી જ નથી તો ભૂંડળા રસ્તામાં શું કરે છે, અને આ દિન એક્સિડન્ટ કેમ થાય છે? શું આ ગંદકી હટાવવાનું અને જાનવર હટાવવાનું કામ નગરપાલિકાનું નથી? ભૂંડળા આ દિવસે હું એક્ટિવા લઈને જાઉં છું, મને મારી ફિકર હોય છે ભૂંડળું રસ્તામાં આવી જાય છે, ગમે ત્યાં અઠવાડિયા એવી રીતે ઢગલા કરેલા હોય છે કે ભૂંડળા ત્યાં ફરતા હોય છે, રાત્રે એક્સિડન્ટ થાય છે। માલપુર રોડ ઉપર હમણાં 15 દિવસ પહેલા જ એક ભાઈનું માથું ફાટી ગયું, એ બધાને ખબર જ હશે, ને કેટલા ભૂંડળા ને કેટલા જાનવર રસ્તામાં હોય છે। શું આ કામ નગરપાલિકાનું નથી? શું આ ગંદકી ભૂંડળા એમને રસ્તામાં ફરે છે? જ્યાં ગંદકી હોય ત્યાં ભૂંડળા આવે છે, ત્યાં ભૂંડનું સામ્રાજ્ય, અને ભૂંડના કારણે અકસ્માતના બનાવ પણ બનતા હોય છે, ટ્રાફિક જામની એક સમસ્યા હોય છે, કારણ કે અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। ટ્રાફિકની સમસ્યાની અંદર એસપી સાહેબ જોડે મળીને વારંવાર આ મીટિંગો થતી હોય છે। મોડાસાની જે રચના બનાવવામાં આવી છે એની અંદર મોડાસા 4 રસ્તાથી લઈને બસ સ્ટેન્ડનું એ એરિયા ફૂટપાથથી લઈને જેટલું પહોળું કરી શકે એટલું સરકાર કરી રહે છે, પોલીસના મિત્રો પણ એમાં સાથ આપે છે। પબ્લિકે એ હંમેશા શીખવાનું હોય છે કે પોતાનું સાધન પોતાની સારી જગ્યા પર મૂકે। બેને જે કીધું ગંદકીની વાત, તો ગંદકી આપણે બહાર એઠવાડ નાખીએ તો કોઈ ખાવા આવવાનો છે। રહી વાત ભાવિકભાઈના આગળ વિકાસની વાત, તો મોડાસાની અંદર આપ સાંઈ મંદિરનો વિકાસ જોઈ શકો છો, તળાવનો, ત્યાં મુસ્લિમ એરિયામાં મહાકાળી માતાનું મંદિર બનેલું છે, એ જગ્યા પર આપ જોવો છો કે કેટલો વિકાસ થઈ રહ્યો છે। બાકીની વસ્તુ એ બને છે કે અહીં હજારો કરોડોની ગ્રાન્ટ આવે છે, ખાલી એક્સક્યુઝ કરવાને વિરોધ જો તમારે રહેતા હોય તો તમારા વિરોધના અંદર જેટલા કોર્પોરેટરો છે એ લોકો વિરોધ નો હંમેશા શહેરી વિકાસમાં, એટલે શહેરી વિસ્તારમાં જે સોસાયટી નવી બની રહી છે ત્યાં સદંતર અને સતત વિકાસ થઈ રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે સોસાયટી હોય છે એ સોસાયટીમાં હજુ પણ વિકાસનું નામો નિશાન નથી પહોંચ્યું। વિકાસના નામે જે વાત કરે છે ભાજપના મિત્રો, પણ હું તો એમ કહેવા માંગુ છું કે ભાજપનો જ વિકાસ થયો છે, એમના લોકોનો જ વિકાસ થયો છે। તમે જુઓ કે લોકો પાણીની પરબની વ્યવસ્થા કરતા હોય છે, આ ભાજપના લોકોએ તો 4 રસ્તા પર પાણીનો વેપલો કર્યો છે, એમના મોદી સાહેબ પણ વેપાર કરે ને આ પણ વેપાર કરે, ગટરની કોઈ વ્યવસ્થા છે જ નહીં। એક વાર ગટર નાની બનાવી, નાની પાઇપ નાખી, પછી મોટી નાખે, પછી ત્રીજી મોટી નાખે, ખાડાઓ તો ક્યારેય પુરાતા નથી। અને જે ગૌરક્ષાની વાતો કરવાવાળા, રાષ્ટ્રપ્રેમની વાતો કરવાવાળા મારા મિત્રોને કહેવાનું કે રખડતી ગાયોનું શું, રખડતી ગાયો કેટલા લોકોને પાડી દીધા બેને, મારે કોંગ્રેસના મિત્ર બેને કીધું રખડતી ગાયોના કારણે એટલો બધો ત્રાસ છે, ના પૂછે વાત, ગાયો ભૂંડ અને તમામ પ્રકારનો ત્રાસ, ના ટ્રાફિકની વ્યવસ્થા છે, ના પ્રકારની વ્યવસ્થા છે, સમગ્ર રીતે 25 વર્ષના ભાજપનું શાસન ફેલ ગયું છે। ફક્ત કોમવાદના નામે, નકલી રાષ્ટ્રવાદના નામે એ લોકો વોટ માંગે છે, પણ આ દેશ ફક્ત વિકાસ ફક્ત ભાજપનો જ થયો છે। અહીં પાર્કિંગની વ્યવસ્થા અને પાર્કિંગ માટે વાહન ચાલકોએ પોતે ધ્યાન રાખવું પડે છે, અહીં જે હાઈવે છે ત્યાં સર્કલ જોવા નથી મળતા અને સર્કલની ગેરહાજરીના કારણે અનેક અકસ્માત ભર્યા કિસ્સા પણ બનતા હોય છે, અહીં રખડતા ભૂંડ અને ગાયનો ત્રાસ છે અને તેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સતત વધતી હોય છે। શું કહેશો? પહેલી એક વાત કહી દઉં કે પોતાના અધિકારો માટે સરકાર સામે બોલવું એ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ નથી, પહેલું આ વસ્તુ સમજી લો, બરાબર? રાષ્ટ્રપ્રેમ તમારો જેટલો છે કદાચ એટલો જ અમારું હશે, હું એનાથી વધારે નથી કહેતો, પણ એટલો તો ખરો જ અમારો, બરાબર? પહેલી વસ્તુ, બરાબર? બીજી વસ્તુ એ છે, ભાઈ તારી વખત હું નહોતો બોલ્યો, મને બોલવા દે, ઓકે, યસ। બીજી વસ્તુ એ છે કે કોઈ પણ માણસ પોતાના અધિકારોની વાત કરી શકે, પહેલા એ તપાસ કરી લો
भारतीय जनता पार्टी ना केटला कोर्पोरेटरे कई कंडीशन में तमारी सामे आंदोलन करी तू एनु कारण शू हतु अब एक बात है कह दो कि बेने कई बात करी भारतीय जनता पार्टी ना शासन में विरोधी करी तो शू ये चार का पांच छह सात जे भी कोर्पोरेटर है ये थोड़ा समय मात्र राष्ट्र विरोधी थी गया था अब पाचा पाचा अंदर आई गया पाचा अंदर आई गया पाचा अंदर आई गया એટલે રાષ્ટ્રપ્રેમી થઈ ગયા મતલબ આ જે રંગ બદલવાની નીતિની વાત ચાલી રહી છે નો ડાઉટ હોય શકે અંદરૂની મામલો હોય શકે એ જાહેરમાં બી આવે જાહેરમાં બી આવે પણ બીજો કોઈ માણસ બીજો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની શાસન વિરુદ્ધની વાત કરે તો એ રાષ્ટ્રદ્રોહી बराबर सात अपक्षों में राष्ट्रद्रोही ने एक पर्टिकुलर नाती ने गणती भारतीय जनता पार्टी ए केम अपक्षों नो साथ लीधो दस वर्ष थी कटोकटी नी अंदर आयेली भारतीय जनता पार्टी ने चार अपक्षों ए के जेमाथी एक हिंदुश्री चूंटाई थी छता पण चार अपक्षों ए कया कारणोसर कया स्नेह मिलन कया गठबंधन थी एमणे एमने सपोर्ट कर्यो शू आ तपास आ तपासनी वातो नथी विकासना नाम पर विकासना नाम पर पाछळ गणाया गणाया सोदा थयेला छे જેની અંદર હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી જનતા પાર્ટીએ ઘણા એવા સોદા કર્યા છે કે જે સોદાનું પ્રૂફ મળતો હું ભાજપમાં સોદાબાજી થઈ રહી છે શું કહે છે બે ત્રણ વાત એમની છે એક કરી લઉં સૌથી પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી 18 સીટ હોય અને વિપક્ષ એટલે કે કોંગ્રેસના પક્ષો 18 સીટમાં હતા એમાંથી એ ચાર મિત્રો અમને ટેકો કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એમણે જોયો છે વિશ્વાસ છે અચ્છા બીજું એમણે 6 કે 7 સભ્યોની વાત તો મોડાસા નગરપાલિકામાં જ્યારે પ્રમુખનું મેન્ડેટ અપાયું ત્યારે પાંચ છ અમારા કોર્પોરેટરોનું મનદુખ હતું એમણે રાજીનામું ધરી દીધું હતું સવારે 11 વાગે અને 3 વાગે રાજીનામું પાછું ખેંચી લીધું હતું સવારનો બુલેલો સાંજે પાછો આવ્યો તો કેમ કે સંસ્કારી પરિવારનો દીકરો હતો આજે આઠ આઠ ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો જે છોડીને આવે છે એ પાછા નથી જતા તમને ખ્યાલ છે એટલે એ એ સંસ્કાર શું છે એ તમે નગરપાલિકાના વિકાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કામ દેશ દેશ દેશભક્તિની વાત હોય દેશભક્તિની વાત હોય તો તો એ લોકો જ્યારે દેશ વિરોધી સૂત્રો પોકારે છે એએનયુમાં જે બનાવો બન્યા છે એના સમર્થકો છે આપણે નગરપાલિકાની ખાલી વાત કરીએ આપણે ખાલી નગરપાલિકાની વાત કરીએ તો શહેરી વિસ્તારની જે સોસાયટી છે એમાં વિકાસ અને ગ્રામ્ય શહેરી વિસ્તારની સોસાયટીનો વિકાસ અને ગ્રામ્ય વિસ્તારની સોસાયટીનો વિકાસ હજુ નથી થયો મેડમ તમને અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જ ખબર નથી મોડાસા નગરનો ગ્રામ્ય વિસ્તાર તો જૂનો છે ત્યાં પૂરો વિકાસ થયો છે અચ્છા બીજું તમને કહું કે 9-9 વોર્ડની અંદર આજ દિન સુધી જેટલા રોડ અહીંયા થયા એટલા ત્યાં થયા છે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે પછી કોઈ જ્ઞાતિ જોતી નથી માત્ર એવું જોવે છે કે સત્તા સ્થાને અમે છીએ અને આ દરેક નાગરિકને સેવા અમારા આપવી જોઈએ એનિવર્સિસમાં 5 વર્ષની અંદર માન્ય કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે 44,50,000 રૂપિયાની ગ્રાન્ટ મોડાસાના અલગ અલગ એરિયામાં આપી છે એમાં 4.5 લાખ રૂપિયાના બાંકડા એ અહીં આવ્યા છે 40 લાખ રૂપિયા વોર્ડ નંબર બાંકડા છે લાખોના બાંકડા છે બગીચાનું શું 4 લાખ રૂપિયા બગીચાનું શું 40 લાખ રૂપિયા માત્ર લઘુમતી એરિયામાં આપ્યા છે બગીચાનું શું બગીચાની વ્યવસ્થા છે અહીં મોડાસામાં છે વધારીમાં છે બેન કાલી મંદિર છે ત્યાં બી છે એનો વિકાસ ચાલુ છે અહીંયા વિકાસ ને લીધે બધા અમે ભાજપમાં જોડાવે છે કોઈને કઈ લેવા નથી જવું માંથી લઘુમતી વિસ્તારમાંથી પણ અહીંયા આગળ સાઈ મંદિરે બધા આવે છે એટલે તમારા વિસ્તારમાં વિકાસ થયો છે થયો છે તમે જ્યારે નગરપાલિકામાં કોઈ બાબતે રજૂઆત કરવા માટે જાઓ છો તો તેના અધિકારીઓ તમારી રજૂઆત સાંભળે છે ખરા બિલકુલ સાંભળે છે જે બી રજૂઆત કરવાની નથી વિકાસ થાય છે નગરપાલિકામાં જવું નહીં પડતો અહીંયા ડોર ટુ ડોર રોજ ટ્રેક્ટર આવે છે સફાઈ થાય છે પાણી આવે છે લાઇટ છે રોડ સારા બનેલા છે કોઈ એવી વિકાસ નો રહ્યો નથી કે વિકાસ શું કરવાનો મોડાસા નગરપાલિકા મારા વિરોધીઓ મિત્રોને મારે જરા એટલું પૂછવું છે કે જે વિસ્તારની તમે રજૂઆત કરો છો એ વિસ્તારમાં શૌચાલય બને છે કે નહીં એ તપાસ કરે જે વિસ્તારની આપ રજૂઆત કરી રહ્યા છો એ વિસ્તારમાં શૌચાલય બન્યા છે કે નહીં ભાજપનો તમને પ્રશ્ન છે પહેલા તો તમે અહીંયાથી ચાલુ કરો જો તમારે વિકાસ જોવો હોય તો એક્ટિવા લઈને આખા મોડાસામાં ફરો તમને ટ્રાફિકનું દેખાઈ જશે તમને રોડ કેવા છે એ પણ દેખાઈ જશે કેટલા ખાડા છે એ પણ આ બોલવા નથી દેતા એ જ મોટો મુદ્દો છે હું નહીં બોલું જ્યારે આપણે જ
રહ્યા છે, શું કહેશો આપ? પહેલી તો વાત કે વિકાસની વાત કરવામાં આવે તો હું ચાલુ રહું છું, મને ખબર છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે. તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર આશીષભાઈ છે, અત્યારે હાલમાં રિટાયર્ડ છે. ત્યાં ચોમાસાની પરિસ્થિતિમાં ચોખ્ખું પાણી બી પૂરું પાડવામાં નહીં આવતું, ત્યાંનું દોરું પાનું જે રીતનું જાનવરોના સાથે હોય છે તેવું પાણી, એવી પરિસ્થિતિમાંથી અમે આવેલા છીએ. ને ત્યાંની વાત કરીએ તો સ્કૂલની આગળ એટલી બધી ગંદકી હોય છે ગવર્મેન્ટ સ્કૂલની આગળ, તો ત્યાંથી વિદ્યાર્થીઓ જઈ બી નહીં શકતા. રોડની હાલત જોવો ને, ચોમાસાની હાલત છે કે બારે માસ, બારે માસમાં બી એવું કિચડ જ હોય છે, અને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં જ નહીં આવતી. તદ્દન ચોમાસાનું પાણી કેવું, પીવાનું પાણી ચોમાસાની સીઝનમાં કહેવાય ને કે દોડું જ હોય છે, હોતું જ નથી. મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજિયા મોડાસા નગરપાલિકા ઓળાવે છે. આખું મોડાસા ગંદકીનું સામ્રાજ્ય છે, મૂતરડીની કોઈ વ્યવસ્થા નથી જાહેર જનતા માટે. પણ એમનું તો કહેવું છે કે શૌચાલય બને છે જાહેર. અરે આ જુમલાવાદી પાર્ટી છે, મોદી સાહેબ જુમલા કરે છે, આપણે શીખવાડ્યું છે કે આવા જુમલા કરે લોકોને ક્ષેત્રો. મેડમ, જે સર્વોદય નગર એરિયા છે તે ખાડા વિસ્તાર છે, ત્યાં એક શૌચાલય બનાવ્યું છે, ત્યાં જો તમે ત્યાંની સ્થિતિ જોવો તો ત્યાં નથી પાણીની વ્યવસ્થા, એટલી ગંદકી કરેલી, જો ત્યાંથી પસાર થઈએ તો ત્યાંથી એટલી સ્મેલ આવે છે કે ત્યાં માણસ રહી પણ નથી શકતો, ત્યાંની એરિયામાં આસપાસ ત્યાંના મકાન બંધ થયેલા છે. ભાજપ સરકાર વાત કરે છે સ્વચ્છ ભારતની વાત કરે છે, ખાલી એકવાર સર્વોદય નગરમાં આવીને જુઓ, ઠેર ઠેર કચરાઓના ઢગલા બતાવીશું. સર્વોદય નગરમાં ગંદકી અને ઢગલા જોવા મળી રહ્યા છે, આપ શું કહેશો? હું પણ સર્વોદય નગર રહું છું. અમારા જે કોઓપરેટરને પૂછો કે સર્વોદયની ગલીની અંદર તમે કોઈ દિવસ આવીને ફરક્યા છો? ગંદકી ચોમાસા દરમિયાન દૂષિત પાણી આવે છે, અને નાના ફૂલકા બાળકો છે એ લોકો ગંદકી પરથી પસાર થઈને સ્કૂલે જાય છે. ગવર્મેન્ટ સ્કૂલ છે અને સરકારી સ્કૂલ ની આજુબાજુમાં ગંદકી. આ લોકો વિકાસની જે વાત કરી રહ્યા છે, ખૂબ સારું એવું સ્પોર્ટ સંકુલ બન્યું છે અને ખૂબ જ સારો વિકાસ થયો સર્વોદય નગરનો. પહેલા તો પગ મૂકાય એવી પરિસ્થિતિ નથી, અત્યારે હાલ એટલા સારા રોડ, સારી ગટર અને એકદમ ખરાબ ગંદુ પાણી પણ સારી રીતે નિકાલ થઈ શકે છે. મંદિરના ચોકોમાં પણ બ્લોક નાખવાનું પણ કામ કરેલ છે, અને પાણી તો પહેલા ઘર ઘર સુધી નહોતું પહોંચેલું, અત્યારે હાલ નળ અને પાણી આવે જ છે, અને દરેક જગ્યાએ ખૂબ સારું પાણી આવી રહ્યું છે. એટલે નળ સે જલની યોજના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી, ભાજપનું કહેવું છે કે અહીં બધા વ્યક્તિઓને નળ સે જલની યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે. બીજી બાજુ વિરોધ પક્ષનું પણ કહેવું છે કે અહીં જે પાયાગત સુવિધા હોય એ સુવિધા મળતી નથી. આ મોડાસાના મતદારોનો મંતવ્ય છે. અહીં એક હતું શાસન ભાજપનું થઈ રહ્યું છે, પરંતુ આ ભાજપના એક હતું શાસનમાં અહીંની જનતા હજુ પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ બનશે કે મોડાસાના મતદારોનો આજ આગામી ચૂંટણીમાં કેવા પ્રકારના સમીકરણ દર્શાવે છે. કારણ કે એક તરફ જ્યાં ભાજપ વિકાસની વાતો કરે છે, બીજી બાજુ અહીં ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, અમુક વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સોસાયટીમાં પણ અહીં વિકાસ જોવા મળ્યો નથી, વિકાસ ફરક્યો નથી. અહીં એક જ વાત સામે આવી રહી છે કે વિકાસ ફક્ત ભાજપે ભાજપનો જ કર્યો છે. હવે જોવું ખૂબ જ મહત્વનું બનશે કે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જ્યારે મોડાસામાં રચાશે ત્યારે અહીંના મતદારોનો મિજાજ કેવા પ્રકારનો હશે. તો આ હતું પાલિકાનું પાણીપત મોડાસા શહેરથી. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.